સુરત શહેરના ડિંડોલી વિસ્તારના આકાંક્ષા હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ યુનિટ રક્ત ભેગું કરવામાં આવ્યું હતું. રક્તદાન એ મહાદાન છે, જેમાં તમે તબીબ ન હોવા છતાં કોઈનું જીવન બચાવવા માટે મદદરૂપ થઈ શકો છો. કોરોના કાળમાં દર્દીઓને રક્તની અછત ઊભી ન થાય તેવા ઉમદા હેતુથી આકાંક્ષા બાળકોની હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર હેતલ દેસાઈને નવાગામ ડિંડોલી વિસ્તારની સેવાભાવી સંસ્થાનો સહયોગ પ્રાપ્ત થયો. હેતલ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મિત્રો, આકાંક્ષા ચિલ્ડ્રન હોસ્પિટલ ડિંડોલી તરફથી હું આપનું સ્વાગત કરું છું. મારું નામ ડૉક્ટર હેતલ દેસાઈ. છેલ્લા 4 વર્ષથી અમે IMA સહયોગથી દર વર્ષે ડિંડોલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને દર વર્ષે એમાં સારી માત્રામાં બ્લડ ભેગું થાય છે. આ વર્ષે અમારી જોડે પ્રથમવાર NDDA નવાગામ ડિંડોલી ડૉક્ટર એસોસિએશન જોડાયું, એ સાથે પેટ્રિયોટિક ક્લબ, માતૃભૂમિ વિદ્યાલય, યુવક મંડળ નવાગામ અને બીજી બધી સંસ્થાઓ જોડાઈ હતી અને એમના સહયોગથી અત્યાર સુધીમાં લગભગ 28થી 30 યુનિટ બ્લડ ભેગું થયું છે. હજુ એ કેમ્પ ચાલુ જ છે અને અમને આશા છે કે 45થી 50 યુનિટ અમે ભેગા કરી શકીશું. મિત્રો, રક્તદાન મહાદાન એ તો આપ સૌ જાણો જ છો અને દર વર્ષે ઘણા બધા લોકો આપતા જ હોય છે, પણ છેલ્લા 2 વર્ષથી રક્તદાનનું મહત્ત્વ એટલે વધ્યું છે કે કોરોનાને કારણે લોકો રક્ત આપતા ડરે છે. ઘણા બધાને એવા સવાલ છે કે કોરોના થયો તો બ્લડ અપાય કે નહીં, ક્યારે અપાય. તો તમને કોરોના થયો તો પણ તમે બ્લડ આપી શકો છો. કોરોના થયાને 15 દિવસ પછી બ્લડ અપાય, વેક્સિન મૂકી હોય તો બી 15 દિવસ પછી તમે બ્લડ આપી શકો છો. અને આ કપરા કાળમાં ખરેખર બ્લડની વધારે જરૂર છે, તો આગળ આવો અને બ્લડ ડોનેટ કરો એ મારી તમને નમ્ર અપીલ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.